ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્યકાળનો 15મો રવિવાર. સંત લોકકૃત શુભ સંદેશના 10મા અધ્યાયના વચનો 25-37માં પ્રભુ ઈસુ આપણને આપણા પાડોશીની ઓળખાણ કરાવે છે. સાંભળીએ. એક શાસ્ત્રીએ આગળ આવીને ઈસુની પરીક્ષા કરી જોવા એવો પ્રશ્ન પૂછ્યો કે ગુરુદેવ, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું? ઈસુએ કહ્યું, શાસ્ત્રમાં શું લખેલું છે? શું પાઠ છે? પેલાએ જવાબ આપ્યો, તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારી પૂરી શક્તિથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો, અને તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. ઈસુએ તેને કહ્યું, તારો જવાબ સાચો છે, એ પ્રમાણે કર એટલે તને જીવન પ્રાપ્ત થશે. પણ પોતાનો પ્રશ્ન નકામો નથી એમ બતાવવા ઈચ્છતો હોય તેણે ઈસુને કહ્યું, પણ મારો બંધુ કોણ? ત્યારે ઈસુએ જવાબ આપ્યો, એક માણસ યરૂશાલેમથી યરીખો જતો હતો. એવામાં તે લૂંટારૂઓના હાથમાં સપડાયો. તે લોકોએ તેના કપડાં ઉતારી લીધા અને સારી પેઠે માર પણ માર્યો અને તેને અધમુઓ મૂકીને પોતે ચાલતા થયા. હવે એવું બન્યું કે એક પુરોહિત તે રસ્તે થઈને નીકળ્યો, પણ પેલાને જોઈને બીજી બાજુ થઈને ચાલ્યો ગયો. આ જ રીતે એક પુરોહિત સહાયક પણ ત્યાં આવ્યો અને તે પણ તેને જોઈને બીજી બાજુથી ચાલ્યો ગયો. પણ એક શમરૂની મુસાફરી કરતો કરતો તે ઠેકાણે આવી પહોંચ્યો અને પેલા માણસને જોઈને તેના દિલમાં દયા પ્રગટી. તેણે તેની પાસે જઈ તેના ઘાવ ઉપર તેલ અને દ્રાક્ષાસવ રેડીને પાટા બાંધ્યા અને પોતાના જાનવર ઉપર બેસાડીને તે તેને એક સરાઈમાં લઈ આવ્યો અને ત્યાં તેની સંભાળ લીધી. ઉપરાંત બીજે દિવસે 2 રૂપામહોરો કાઢીને તેણે સરાઈવાળાને આપી અને કહ્યું, તમે એની સંભાળ રાખજો અને તમે જે કંઈ વધારાનું ખર્ચ કરશો તે હું વળતા તમને આપી દઈશ. હવે આ 3માંથી કોણ પેલા લૂંટારાઓના હાથમાં સપડાયેલા માણસનો બંધુ કહેવાય? તું શું ધારે છે? પેલાએ જવાબ આપ્યો, જેણે તેના ઉપર દયા લાવીને સેવા કરી તે. ત્યારે ઈસુએ તેને કહ્યું, તો જા, તું પણ એ પ્રમાણે કરજે. શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે પરમેશ્વર ઉપર પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી, પૂરા મનથી પ્રેમ રાખવો અને પોતાની જાત જેટલો પ્રેમ દરેક માનવ બંધુ ઉપર રાખવો. પરમેશ્વર ઉપર રાખવાના પ્રેમની વાત તો ખરી, પણ પોતાના માનવ બંધુની વાત આવે ત્યારે આપણે આપણા સ્વજનો, સ્નેહીઓ, ઓળખીતા પાળખીતા, શ્રીમંત પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વગેરે, આપણા કામમાં આવનાર કે પછી જેનાથી આપણને લાભ થનાર છે તેમના પ્રત્યે સદભાવ કે સારું વર્તન રાખીએ છીએ કે તેને મદદ કરવા તૈયાર રહીએ છીએ, તે સારી વાત છે. પણ પ્રભુ ઈસુની માનવબંધુની વ્યાખ્યામાં તો બધા જ માનવો આવી જાય, જાણ્યા અજાણ્યા, ગરીબ શ્રીમંત, રોગી નિરોગી, આમ દરેક મનુષ્યને આપણે મદદ કરવી જ જોઈએ, તેમને માન આપવું જોઈએ, તેમને ચાહવા જોઈએ. આપણા દૈનિક જીવનમાં આપણી આસપાસના અને જેને આપણી મદદની જરૂર છે તેવા લોકો સુધી પહોંચવા પ્રભુ આપણને મદદ કરે તેવી કૃપા માંગીએ.